દિવાળીમાં તમે ફરવા જવાનો પ્લાન હજુ ના બનાવ્યો હોય તો ગુજરાતના આ સ્થાન પર તમે ફરવા જઈ શકો છો। ગુજરાતનું કચ્છ એક એવો જિલ્લો છે કે કચ્છ જિલ્લાની અંદર આપ મતલબ પ્રવાસ કરો ને તો માંડવી બીચ આવી જાય, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ આવી જાય, ધોલાવીરા હેરિટેજ આવી જાય, ભુજ આવી જાય, ત્યાં હેન્ડીક્રાફ્ટ આવી જાય, નારાયણ સરોવર માતાનો મઢ છે। મતલબ ગુજરાત એ પ્રકારનું સૌંદર્ય અને એ પ્રકારનું કુદરતી વિરાસતો ધરાવે છે કે જ્યાં તમે ક્યાં ફરવા ન જઈ શકો એ પ્રશ્ન છે। એક પ્રકારે આપણે ત્યાં ધર્મ આધારિત ટુરિઝમ વધુ ડેવલપ થઈ રહ્યું છે જેથી યુવા વર્ગને આકર્ષી શકાય। અત્યાર સુધી આપણે એમ વિચારતા હતા કે દ્વારિકા એક સ્પિરિચ્યુઅલ કે રિલિજિયસ ટુરિઝમ કે લોકો ત્યાં આગળ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આવીને બસ એમની માનતા પૂરી કરીને જાય છે। આજે તમે જુઓ કે દ્વારિકાની અંદર પણ ફાઇવ સ્ટાર રિસોર્ટ આવી ગયા છે, દ્વારિકાની અંદર પણ એડવેન્ચર ટુરિઝમ શરૂ થઈ ગયું છે। એટલે કે રિલિજિયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ અને એક લેઝર ટુરિઝમ સાથે કનેક્ટ થઈને જે યુવા વર્ગ જે ભગવાનથી વિમુખ થયેલો હતો, એટલે ભગવાનને ખાલી એને એમ જ હતું કે ત્યાં જઈને આપણે દર્શન કરીને પાછા આવવાનું છે, કોઈ ફેસિલિટી નથી, એ યુવા વર્ગ ફેસિલિટી મળવાના કારણે, ફાઇવ સ્ટાર હોટલોની અંદર એકોમોડેશન મળવાના કારણે, સારું ફૂડ મળવાના કારણે, એક્ટિવિટી સ્વિમિંગ પૂલથી લઈને જિમ્નેશિયમ જેવી એક્ટિવિટી મળવાના કારણે યુવા વર્ગ પણ પિલિગ્રીમ ડેસ્ટિનેશન ઉપર જતો થયો છે। અને જેના કારણે ક્યાંક ને ક્યાંક આપે ભગવાન અને આપણા જે યુવાઓને છે કનેક્ટ કરી રહ્યા છે। પ્રસિદ્ધ સ્થાન તો સૌ કોઈ ફરે પણ અનએક્સપ્લોરેડ પ્લેસ પર જવાની મજા જ કંઈક અલગ હોય છે। પોલો આજે એક એવું ડેસ્ટિનેશન બની ગયું છે કે ત્યાં રાજકોટ સુરતથી બધા લોકો આવી રહ્યા છે। બીજું વડનગરની વાત કરીએ તો વડનગરની અંદર જે રીતે ડેવલપમેન્ટ બહાર આવી રહ્યું છે એ વડનગર પણ આવનારા દિવસોની અંદર ચોક્કસપણે લોકો માટે આકર્ષણ બની જશે અને ગુજરાત ટુરિઝમ અને ભારત સરકાર બંનેના સહયોગથી ત્યાં લગભગ અમે 200-250 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં ટુરિઝમના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા છે। ગુજરાત અત્યારે પ્રવાસનનું હબ બન્યું છે ત્યારે વન સ્ટોપ ફેમિલી ડેસ્ટિનેશન એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી। પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સૌથી મોટો ફાયદો એ છે કે ફેમિલી ડેસ્ટિનેશન બન્યું છે। એટલે કોઈ પણ જગ્યાએ કેવું જાય છે કે જ્યારે આપણે ઘરમાં બેસીને પ્રવાસ નક્કી કરતા હોઈએ, આપણું આયોજન કે આઇટનરી નક્કી કરતા હોઈએ, તો દ્વારિકાના મંદિર જવાની વાત કરીએ તો આપણા જે નાના બાળકો હોય ના પાડે, અને માન લો આપણા મતલબ વાઈફ હોય કે આપણા મતલબ જે ફેમિલીમાં યંગ હોય એ લોકોને એવું થાય કે ભાઈ દ્વારકા મંદિર દર્શન કરીને આપણે પાછા આવવાનું। પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સ્થળ એવું બન્યું છે કે ત્યાં તમે અગર જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આ બધું જંગલ સફારી, મતલબ એક પરિવાર, હા પેકેજ, આ પરિવાર આજે પોતાના મતલબ ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર મતલબ પરિવાર એક સાથે જઈ શકે એ પ્રકારનું ડેસ્ટિનેશન ડેવલપ થયું છે। આ સિવાય પણ એવા કેટલાક સ્થાન છે જે નવા ટુરિઝમ ડેસ્ટિનેશન બનવાના છે। નાડાબેટ જે ડેસ્ટિનેશન મતલબ જેને કહેવાય કે આપણે 4-5 નવેમ્બરની આસપાસ સ્ટાર્ટ કરવાના છીએ, જે અમૃતસર અને વાઘા બોર્ડરની અંદર જે પ્રકારનો અનુભવ થાય છે રિટ્રીટ સેરેમનીથી લગાવીને બધું, ને ત્યાં 0 પોઈન્ટ બોર્ડર ઉપર અને એડવેન્ચર એક્ટિવિટીઝથી માંડીને BSF 1971ના યુદ્ધ થયા હતા એના વિશેનું એક્ઝિબિશન, ત્યાં મતલબ અનેક આકર્ષણો ઊભા થયા છે કે જે પેટ્રોલિઝમની મતલબ લોકોને યાદ અપાવે, અને અમદાવાદથી નાડાબેટ વચ્ચેના રોડથી લગાવીને ત્યાં મતલબ અનેક વ્યવસ્થાઓ, ફૂડ કોર્ટથી લગાવીને, ક્રાફ્ટ માર્કેટથી લગાવીને એટલું સરસ ડેસ્ટિનેશને બહાર આવવાનું છે કે આવનારા સમયની અંદર 100% લોકો એનાથી આકર્ષાઈને ત્યાં જશે। આટલા બધા ફરવાના સ્થાનોની ચર્ચા કર્યા બાદ મનમાં થાય કે ફરવાથી મળે શું, જ
જ્યારે તમે એક બિઝનેસની અંદર કન્ટિન્યુ જ્યારે કામ કરતા હો છે, ફેમિલીની સાથે કામ કરતા હો છે કે દોસ્તોની સાથે કામ કરતા હો છો, અથવા રૂટિન કામ કરતા હો છે, ત્યારે તમે એક નાનકડો બ્રેક લઈને પરિવાર મિત્રો પરિવાર સાથે બહાર ફરવા જતા હો છે, એનાથી એક રિફ્રેશમેન્ટ, એક નવી ઉર્જા મળતી હોય છે અને એ ઉર્જા તમારી શક્તિઓને ડબલ કરી દેતી હોય છે. જેમ વાત કરીએ એમ કે ધંધામાંથી એક નાનકડો બ્રેક મારીને તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે વિદેશની ભૂમિ હોય કે દેશની ભૂમિ હોય ત્યાં તમને નવીનતા જાણવા મળે છે, સાથે સાથે તમારા વિચારો રિફ્રેશ થતા હોય છે અને પરિવાર સાથે તમે એકદમ નિકટ જે આત્મીયતા છે એ આત્મીયતા ત્યાં કેળવી શકો છો, સાથે ફ્રેન્ડ સાથે હોય કે પરિવાર સાથે હોય, અને એના કારણે તમારી જે ઉર્જા છે એ ડબલ થતી હોય છે. અને ફરવાથી સૌથી બેનિફિટ એ જ છે, મેં જે વાત કરી કે આપણે કમ્પ્યુટર હોય પણ કમ્પ્યુટરની અંદર કામ કરતા હોય તો એક રિફ્રેશનું બટન આવતું હોય છે, આપણે જે દબાવીને કમ્પ્યુટરને પણ રિફ્રેશ કરતા હોય છે. એમ કાકા સાહેબ કાલેલકરે વાત કરેલી છે કે ફરવું એ માણસની ફિદરત છે અને ફરતો માણસ જે છે એ હંમેશા ઉર્જાવાન હોય છે. એમ આપણે જે વાત કરી કે ફરવાથી શું થાય છે, તો ગુજરાતીઓ જે આજે આટલો વિકાસ કર્યો છે એ ગુજરાતીઓ ફરે છે એટલે વિકાસ કરે છે, ફરે છે એટલે નવું જાણે છે, ફરે છે એટલે એક વિકાસની દોડની અંદર એ લોકો સહભાગી થાય છે. તો હજુ પણ જો તમે કોઈ ફરવાનો પ્લાન ના બનાવ્યો હોય તો હવે બનાવી લો, ફરી લો અને જીવી લો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.